गुड मॉर्निंग टू ऑल ऑफ यू स्टूडेंट, केम छो विद्यार्थी मित्रों बता मजा माने ओके। तो बात सेकंड इवनिंग सूक्ष्म जीव मित्र और शत्रु ज्ञान यूनिट शुरू कर दियो। तो आपने बेसिक माहिती प्राप्त करी हती और धीरे धीरे आपना यूनिट में आपने आगे बढ़ता એટલે કે આપણે ધીરે ધીરે વધી રહ્યા છીએ। હવે આજના લેક્ચરમાં આગળ વધતા પહેલા થોડું ગયા લેક્ચરનું યાદ કરી લઈએ કે જેથી કરીને ખ્યાલ આવે કે આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા અને આજના લેક્ચરમાં આપણે એનો કેટલો કોન્સેપ્ટ ઉપયોગમાં લેવાનો છે। તો ગયા લેક્ચરમાં આપણે મુખ્યત્વે વાત કરી હતી પ્રસ્તાવના, એટલે કે સૂક્ષ્મ જીવ કોને કહેવામાં આવે। તો निर्जीव ने जोड़ती कड़ी गणवामां आवे छे। मुक्त स्थितिमां वायरस कोई जैविक क्रिया दर्शावतो नथी, एटले ए मुक्त अवस्थानी अंदर एवो होय कोई सजीव कोषने प्राप्त ना थाय विभाजन माटे, तो मुक्त अवस्थानी अंदर ए निर्जीव जेवुं आपणने लागे, परंतु जेवुं ए कोई सजीव कोष वनस्पति कोष के प्राणी कोष अंदर दाखल थाय एटले ए पोतानी जैविक क्रियाओ शुरू करी दे અને સજીવ જેમ વર્તન કરવા લાગે અથવા તો સજીવ જેવું વર્તે અને કોષમાં સતત વિભાજન થાય, પોતાને જેવો નવો વાયરસ ઉત્પન્ન કરવા લાગે। થોડું ઓલ્ડ સિલેબસનું યાદ કર્યું હતું કે ભાઈ ઓલ્ડ સિલેબસની અંદર સૂક્ષ્મ જીવોને 5 વર્ગની અંદર વિભાજિત કર્યા હતા, એમાં વાયરસનો સમાવેશ કરી લેવામાં આવ્યો। ત્યારબાદ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોની વચ્ચે થોડું તર્ક થયું, એટલે અમુક વિજ્ઞાનીઓ કે ભાઈ વાયરસ સજીવ છે, અમુક કેવું કે ભાઈ સજીવ નથી, એટલે પછી અંતે ફાઇનલ ડિસિઝન આવ્યું કે વાયરસ ને સૂક્ષ્મ જીવોની અંદર સમાવી શકાય નહીં, એટલે ન્યુ સિલેબસમાં વાયરસ ને સૂક્ષ્મ જીવોમાંથી બાકાત રાખવાનું। પરંતુ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી કરવામાં આવે છે। મુક્ત અવસ્થામાં નિર્જીવ છે, કોઈ યજમાન કોષ પ્રાપ્ત થાય તો બસ સજીવ છે, પણ આગળ જોયું તો ભાઈ વાયરસથી આપણને ક્યારેય ફાયદો થયો નથી, વાયરસ હંમેશા આપણા માટે હાનિકારક છે, એટલે નુકસાન કરતા છે। ત્યારબાદ આપણે ખ્યાલ સ્પષ્ટ કર્યો કે ભાઈ વાયરસ દ્વારા ઘણા પ્રકારના રોગો થાય છે, વાયરસ દ્વારા મનુષ્યમાં વનસ્પતિઓ અને પ્રાણીમાં અલગ અલગ પ્રકારના રોગો થાય છે, ઘણા પ્રકારના વાયરસો ઉત્પન્ન થયા છે અને ઘણા પ્રકારના વાયરસો છે એ ઘણી મોટી હોનારતો સર્જે છે। હવે વાયરસ દ્વારા થતા રોગોની વાત કરવામાં આવે તો પોલિયો, એઇડ્સ, ઓરી, અચ્છા બડા આ બધા રોગો છે એ વાયરસ દ્વારા થતા રોગો છે। તો હવે કો મોજિક વાયરસ પીએમવી એના થકી કેન્સર થશે, તમાકુ આવેલો છે, તમે ક્યાં લેક્ચર માં સમજાવ્યું આ વાત કરી વાયરસ ની, ત્યારબાદ આપણે વાત કરી હતી બેક્ટેરિયા ની। તો બેક્ટેરિયા છે ઘણા પ્રકારના, બેક્ટેરિયા ફાયદાકારક હોય છે અને ઘણા પ્રકારના બેક્ટેરિયા છે ગેરફાયદાકારક હોય છે। એ પહેલા તમને વાયરસ ની અમુક આકાર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, આકૃતિ બતાવી છે કે વાયરસ ના કેવા પ્રકારના આકાર હોય છે, અલગ અલગ પ્રકારના આકાર હોય। હાલના કોરોના નો વાયરસ છે તો કોરોના નો વાયરસ, કોરોના એટલે એનો અર્થ થાય છે માથાનો મુંડટ, કોરોના જે શબ્દ છે કોરોના વાયરસ એનો અર્થ થાય માથાનો મુંગટ, બરોબર। તો કોરોના ની અત્યારે તમને ખબર છે, તમને અવારનવાર આ તમને ચિત્ર જોવા મળતું છે આવી રીતના હોય, પ્રાણી પર આવી રીતના હોય ને, થ્રી ડી આવી રીતના કોરોના નો વાયરસ આ પ્રકારનો હોય છે, બરોબર। તો અહીંયા પણ તમને આ રીતે દેખ બતાવવા પ્રયત્ન કર્યો છે, અલગ અલગ પ્રકારના વાયરસો ની પણ કેવા કેવા આકાર હોય છે તમે જોઈ શકો છો સ્પષ્ટ। ઓકે, ત્યારબાદ બાળકો આપણે વાત કરી હતી બેક્ટેરિયા, તો બેક્ટેરિયા છે એ ફાયદાકારક અને ગેરફાયદાકારક બંને પ્રકારના હોય છે,
અમુક બેક્ટેરિયાથી ફાયદો પણ થાય અને અમુક બેક્ટેરિયાથી ગેરફાયદાઓ પણ થાય છે. બેક્ટેરિયાને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવશે, વાયરસને જોવા માટે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવશે. બેક્ટેરિયા વાયરસ કરતાં થોડા મોટી સાઇઝના હોય છે. બરોબર. હવે બેક્ટેરિયાથી કેવા પ્રકારના રોગો થાય છે એની જો વાત કરવામાં આવે, બેક્ટેરિયાને લીધે કેવા કેવા પ્રકારના રોગો થાય એની જો વાત કરીએ, ધનુ, પ્લેગ, ડિપ્થેરિયા, ટાઇફોઇડ, કોલેરા, ક્ષય, ટીબી, આ બધા રોગો છે બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે. એમાં કયા પ્રકારના બેક્ટેરિયાથી કેવા પ્રકારના રોગો થાય છે એવું આપણે ગયા લેક્ચરની અંદર જોયું. હવે બેક્ટેરિયા પણ અલગ અલગ આકારના હોય છે, દંડાળુ આકારના હોય છે, તંતુલ આકારના હોય છે, ઉત્તલ આકારના. તો બેક્ટેરિયા પણ અલગ અલગ આકારના હોય છે. મેં સૂત્ર બતાવવાનો મીન્સ કે એની આકૃતિ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો કે બેક્ટેરિયાના દંડાળુ આકારને ઉત્તલ આકાર. બરોબર. ઓકે, ક્લિયર. હવે વાત તો આવે છે સૂક્ષ્મ જીવોમાં જે આવે છે ફૂગ. સૂક્ષ્મ જીવો એમાં આવે છે ફૂગ. કોની વાત કરવાની છે આપણે? ફૂગની. ફૂગ પણ એક સૂક્ષ્મ જીવ છે. તો ફૂગ છે એ વનસ્પતિ નથી. એક માઇન્ડમાં સ્પષ્ટ ખ્યાલ દાખલ કરી દો કે ફૂગ વનસ્પતિ નથી, લીલી વનસ્પતિ નથી. ફૂગ છે એ મૃતોપજીવી કે પરોપજીવી જીવન જીવે છે. પરોપજીવી એટલે બીજા ઉપર આધાર રાખે. મૃતોપજીવી એટલે મૃત કે સડતા કાર્બનિક પદાર્થનું પોષણ મેળવતા હોય તેને મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. મૃતોપજીવી શબ્દ બીજા પર આધાર રાખે સજીવો છે તેને પરોપજીવી. તો ભૂગ છે પોષણ કેવી રીતે મેળવે છે? તો ફૂગ છે કોઈ સડતા કે મૃત કે કોઈ કાર્બનિક પદાર્થ હોય એને અંદરથી પોષણ મેળવતા, તો બીજા કોઈ ઉપર આધાર રાખીને પોષણ મેળવતા હોય છે. હવે અમુક કન્ટ્રીની અંદર ફૂગનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવશે. વિશ્વમાં 200 થી વધારે દેશો છે, તો અમુક કન્ટ્રી છે ફૂગનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે કેવા પ્રકારની ફૂગ હોય એની જો વાત કરવામાં આવે તો મોલ્ડ આ ફૂગનો એક પ્રકાર છે. ત્યારબાદ ઈસ્ટ આ પણ ફૂગ છે અને બિલાડી નું કોક આ ફૂગ છે. હવે ફૂગના કારણે કેવા પ્રકારના રોગો થાય? તો આ ફૂગ છે સૂક્ષ્મ જીવ છે, એના કારણે ઉત્પન્ન થતા જો રોગોની વાત કરવામાં આવે. હવે જો એક વાત મહત્વનો પ્રશ્ન ભાઈ, ફૂગના નામ આપો કોઈ પણ બે કે ત્રણ ફૂગના નામ. તો મોલ્ડ, ઈસ્ટ, બિલાડી ની ટોપ આ બધા ફૂગ છે કે જેનો ફૂગના પ્રકાર. બરોબર. એના થકી થતા રોગો ફૂગના કારણે કેવા રોગો થાય છે? તો ખરજવું, દાદર અને ખસ. ખરજવું, દાદર અને ખસ જેવા જે રોગો છે એ થવા માટે જવાબદાર કોણ હોય છે? ફૂગ હોય છે. ફૂગ તમે જોયું છે ભેજયુક્ત સમયગાળા દરમિયાન ફૂગ વધારે જોવા મળતી હોય છે. તો આ વાત છે બાળકો ફૂગની. હવે આવે છે પ્રજીવ. ઓકે બાળકો, હવે વાત કરીએ પ્રજીવની. હવે જે સૂક્ષ્મ જીવ જોવા જઈ રહ્યા છે તે છે પ્રજીવ. પાણી હોય
એમાંથી પાણી નામક નમૂનો લઈ અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે તો હલનચલન કરતું તમને આ પ્રજીવ જોવા મળશે. અમીબા પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ અમીબા પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ આ શું છે? પ્રજીવો છે. કોઈ પણ ત્રણ પ્રજીવના નામ આપો એવો પ્રશ્ન આવે તો અમીબા પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ એ શું છે? પ્રજીવ છે. અમીબા અને પેરામિશિયમની તમને અહીંયા આકૃતિ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, જોઈ શકો છો. ક્લિયર? હવે આ પેરામિશિયમ છે એનો આકાર તમે ચંપલના તળિયા જેવો દેખાય છે. તો ચંપલના તળિયા જેવો આકાર ધરાવતા પ્રજીવનું નામ આપો એવો એમસીક્યુ ની અંદર કે વર્ડ લાઈન એટલે ખાલી જગ્યામાં જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે આન્સર શું થાય? પેરામિશિયમ. પેરામિશિયમનો આકાર ચંપલના તળિયા જેવો હોય છે. તમને આકૃતિમાં ફરીવાર જોઈ શકાય છે પેરામિશિયમ કોને જેવો આકાર દેખાય છે? ચંપલના તળિયા જેવો દેખાય છે આકાર. ક્લિયર? તો જ્યારે ક્વેશ્ચન આવે કે ચંપલના તળિયા જેવો આકાર ધરાવતા પ્રજીવનું નામ આપો ત્યારે શું આવે? પેરામિશિયમ એનો આન્સર થાય. ત્યારબાદ અમીબા. તો અમીબા છે એ અનિયમિત આકાર ધરાવે છે. પેરામિશિયમ ચંપલના તળિયા જેવો અને અમીબા અનિયમિત આકાર. ક્લિયર? અમીબાનો આકાર કેવો હોય છે? અનિયમિત હોય, કોઈનો ચોક્કસ આકાર હોતો નથી. જ્યારે પેરામિશિયમનો ચોક્કસ આકાર તમને જોવા મળે છે આ ક્યારે જોવા મળે? કે જ્યારે કોઈ બંધિયાર પાણી હોય અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે એને પાણી નામક નમૂનાને જોતા હલનચલન કરતા આવા તમને પ્રજીવો જોવા મળે. અમીબા પણ હોઈ શકે, પેરામિશિયમ પણ હોઈ શકે અને પ્લાઝ્મોડિયમ પણ હોઈ શકે. ક્લિયર? તો અમીબાનો આકાર અનિયમિત. હવે આ પ્રજીવના કારણે કેવા પ્રકારના રોગો થાય છે એની જો વાત કરવામાં આવે તો ઝાડા અને મેલેરિયા પ્રજીવના કારણે થતા રોગો છે. કેવા? ઝાડા અને મેલેરિયા એ પ્રજીવના કારણે થતા રોગ છે. એક દૂષિત કોઈ પાણી પીવામાં આવે, દૂષિત થયું ને, પાણી અંદર હોય, દૂષિત કોઈ પાણી પીવામાં આવે ત્યારે આ પ્રજીવો છે આપણા શરીરની અંદર દાખલ થાય છે, હાનિકારક છે, પછી આપણે અંતે રોગનું ભોગ બનવું પડે. ક્લિયર? તો આ વાત થી બાળકો પ્રજીવ. હવે આવે છે જીવ. અંતિમ સૂક્ષ્મજીવના વર્ગમાં જે વિભાજિત આપણે ચાર કર્યા, બેક્ટેરિયા જોઈ લીધા, ફૂગ જોઈ લીધી, પ્રજીવ જોઈ લીધા અને હવે જોવા જઈ રહ્યા છીએ લીલ દૂષિત. લીલ તો તમે બધા જોઈ હશે, લીલને શેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. યસ યાનો ખાસ કયા સૂક્ષ્મજીવો કયા રોગ માટે જવાબદાર છે એ યાદ રાખવાનું છે. વાયર બાકી ભેગું ન થઈ જાય બેક્ટેરિયાના રોગો વાયરસમાં, વાયરસના રોગો બેક્ટેરિયામાં, એવું થવું જોઈએ નહીં. હવે વાત કરીએ લીલની. તો લીલ પણ એક સૂક્ષ્મજીવોનો વર્ગ છે. તે વિશે જાણીએ તો લીલ ઘણી જગ્યાએ લીલ શેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે? શેવાળ તરીકે પણ ઓળખવામાં આવે. હવે તમને ખબર છે લીલ તમે જોઈ પણ હશે, કેવી કેવી જગ્યાએ તમે જોઈ શકે? તો ઘણી બધી જગ્યાએ તમે લીલ જોયું, એશિયા જોઈ રહ્યો, લગભગ એવું કોઈ નહીં કે જેને લીલ નહીં જોયું. તો ક્યાં જોવા મળે છે? તો ખડકો, એટલે જે પર્વતો વિસ્તારો હોય પથ્થરોના તે ખડકો, તળાવો,
सरोवर वगैरह जगह तुमने लेक જોવા મળે છે જોવા મળે કે નહીં મળે તળાવ કોઈ તળાવની મુલાકાત લીધી હોય તો તમે એની આજુબાજુ કિનારી પર અથવા તળાવની અંદર લેક જોવા મળતો હોય સરોવર ખડકો આવા ઘણી બધી જગ્યાએ લેક છે તમને જોવા મળે છે હવે બેક્ટેરિયા ફૂગની બધા એકકોષીય હતા પ્રજીવી જ્યારે લીલ છે એ એકકોષીય અને બહુકોષીય હોય છે એકકોષીય અને બહુકોષીય અમુક લીલ છે લીલામાં ઘણા પ્રકારો હોય છે એમાં અમુક એકકોષીય હોય અમુક બહુકોષીય હોય સમજાયું તો લીલ એકકોષીય અને બહુકોષીય હોય છે સ્વયંકોષી હોય છે લીલ શું કહે છે સ્વયંકોષી ફૂગ પરોપજીવી મૃતોપજીવી હતી લીલ સ્વયંકોષી શા માટે હોય છે તો લીલના કોષમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે શું આવેલું હોય છે કોષમાં ક્લોરોફિલ નામનું ફિલ કોષની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય જેના કારણે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે પોતાનો ખોરાક જાતે કોણ બનાવે તો આન્સરમાં આપણે ખબર છે વનસ્પતિ આપણે લખતા હોય લખે કરતી લખતા વનસ્પતિ શું કામ લખે કારણ કે વનસ્પતિ અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય આવેલું હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી પોતાનો ખોરાક બનાવે ઓક્સિજન ઉત્પન્ન કરે તો લીલના કોષમાં પણ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે જેના કારણે પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે એને સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર લીલના જો ઉદાહરણ જોવામાં આવે ક્લેવિડો મોનાસ અને સ્પાઇરો ગાયરા આ શું છે લીલના ઉદાહરણ છે ઉદાહરણ ક્યાં ક્લેવિડો મોનાસ ક્લેવિડો મોનાસ અને સ્પાઇરો પાયરો ગાયરા બરાબર આ લીલના ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ અને પાયરો ગાયરા તમને બંનેને અહીં આકૃતિ બતાવવાનો પ્રયત્ન કર્યો છે લીલની બંને આકૃતિ ક્લેમિડોમોનાસ અને પાયરો ગાયરાની આકૃતિ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોઈ શકો છો સ્પષ્ટ ક્લિયર ઓકે તો આ વાતથી બાળકો સૂક્ષ્મ જીવો જે ચાર વર્ગની અંદર વિભાજિત આપણે કર્યા હતા તેના બેઝિક માહિતી ઓકે હવે આપણે જોવા જઈએ કે છે સૂક્ષ્મ જીવો સેકન્ડ મુદ્દો આવે છે સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે જો મુદ્દો કયો આવે સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે એક વાત તો સ્પષ્ટ છે કે સૂક્ષ્મ જીવોની સંખ્યા છે એક ઘણી બધી વધારે છે એટલે ક્યારે એ પણ એના વિશે પણ આપણે અભ્યાસ કરવો પડે તો સિમ્પલ ભાષામાં કહો તો સૂક્ષ્મજીવ અત્ર તત્ર અને સર્વત્ર બધી જગ્યાએ સૂક્ષ્મજીવો છે જોવા મળે છે તો સેકન્ડ મુદ્દો આવે છે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે સૂક્ષ્મ જીવો દરેક જગ્યાએ જોવા મળે છે બરફીલી ઠંડી થી લઈ સૂક્ષ્મ જીવો બરફીલી ઠંડી થી લઈ ગરમ પાણીના ઝરણા સૂક્ષ્મ જીવો ઠંડા પ્રદેશમાં પણ જોવા મળે છે અને ગરમ પાણીના જે ઝરાઓ આવેલા છે અથવા ઝરણાઓ આવેલા છે એમાં પણ જોવા મળે છે રણમાં પણ જોવા મળે અને દલદલયુક્ત જે જમીન છે
દલદલયુક્ત રણ એટલે તમને ખબર છે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે રણ એટલે એકદમ રેતી દલદલ અને કાદવ કિંચનવાળો વિસ્તાર દલદલયુક્ત જમીન દલદલયુક્ત ભૂમિ તો રણમાં પણ જોવામાં દલદલયુક્ત જે ભૂમિ છે એમાં પણ જોવા મળે સિમ્પલ ભાષામાં કહું તો સૂક્ષ્મ જીવો બધી જગ્યાએ જોવા મળે છે એ બધી જગ્યાએ રહી શકે એક જ પ્રકારના સૂક્ષ્મ જીવો બધી જગ્યાએ ના રહી શકે સૂક્ષ્મ જીવો મેં વાત કરી ને કે અલગ અલગ ચાર વર્ગને વિભાજિત કર્યા છે આ જે ચાર વર્ગમાં વિભાજિત કર્યા છે સૂક્ષ્મ જીવો છે એ કોઈ ને કોઈ જગ્યાએ જોવા મળે છે ઠંડા વિસ્તારમાં અમુક સૂક્ષ્મ જીવો જોવા મળે ગરમ વિસ્તારમાં જોવા મળે પણ જે ઠંડામાં જોવા મળતી પાસે ગરમમાં જોવા મળે જરૂરી નથી રણમાં જોવા મળતી દલદલયુક્ત ભૂમિમાં જોવા મળે જરૂરી નથી પરંતુ એનો મતલબ પ્રકારો અલગ પણ સૂક્ષ્મ જીવો તો આવે ચાર વર્ગને વિભાજિત થયેલા છે તો આમ સૂક્ષ્મ જીવો છે દરેક જગ્યાએ જોવા મળે છે અમુક સૂક્ષ્મ જીવો છે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે સ્વતંત્ર રૂપે રહેલા હોય સ્વતંત્ર જ્યારે અમુક સૂક્ષ્મ જીવો છે બીજા ઉપર આધાર રાખીને રહેતા હોય છે બીજા ઉપર આશ્રિત થયેલા હોય છે અમીબા જેવા સૂક્ષ્મ જીવો છે અમીબા જેવા સૂક્ષ્મ જીવો કોણ એ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે જે અમીબા છે એ તમને સ્વતંત્ર રૂપે અસ્તિત્વમાં જોવા મળે જ્યારે બેક્ટેરિયા અને ફૂગ છે એ સમૂહમાં વસવાટ કરતા હોય છે બેક્ટેરિયા અને ફૂગ એ સમૂહની અંદર વસવાટ કરતા હોય છે આ દરેક જગ્યાએ સૂક્ષ્મ જીવો છે જોવા મળતા હોય છે ક્લિયર ઓકે તો આ નાનો મુદ્દો હતો અને એક માર્ક કે બે માર્ક ની અંદર પ્રશ્ન આવી શકે બે માર્ક એવો આવે સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે એવો પ્રશ્ન આવે તો આન્સર થાય કે સૂક્ષ્મ જીવો બરફીલા ઠંડા વિસ્તારથી લે અને ગરમ પાણીમાં જરા રણથી લે અને દલદલયુક્ત વિસ્તારમાં પણ જોવા મળે છે અમુક સૂક્ષ્મ જીવો બીજા પર આધારિત હોય છે અમુક સૂક્ષ્મ જીવો છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે અમીબા જેવા સૂક્ષ્મ જીવો છે સ્વતંત્ર રૂપે હોય છે જ્યારે ફૂગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવો છે સમૂહની અંદર વસવાટ કરતા હોય છે આનો આન્સર એ નથી હવે કયા પ્રકારના સૂક્ષ્મ જીવો સમૂહમાં વસવાટ કરે તો બેક્ટેરિયા અને ફૂગ આવે કયા પ્રકારના સૂક્ષ્મ જીવો સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે તો વસવાટ કરતા હોય છે તો એમાં આવે અમીબા ક્લિયર આવા એક એક માર્કના પ્રશ્ન પછી એમાંથી નીકળી શકે ઓકે તો નાનકડો મુદ્દો હવે આવે છે થર્ડ મુદ્દો કે સૂક્ષ્મ જીવો અને આપણે ક્લિયર કે ભાઈ સૂક્ષ્મ જીવો અને આપણે સૂક્ષ્મ જીવો આપણને કઈ રીતના ફાયદાકારક છે કેવી રીતે ગેરફાયદાકારક છે અને સૂક્ષ્મ જીવો અને આપણે શું લેવા દો કદાચ ના હોય તો શું ફેર પડે સૂક્ષ્મ જીવોનું અસ્તિત્વ ના હોય તો શું ફેર પડે કેવી રીતના ફાયદાકારક છે કેવી રીતના ગેરફાયદાકારક છે એની વાત તો સૂક્ષ્મ જીવનનો ભાગીદાર આપણા જીવન મનુષ્યના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે ક્લિયર આપણે એવું ના કહી શકીએ સૂક્ષ્મ જીવ આપણી લાઈફમાં જરૂરી નથી ઘણા બધા જરૂરી છે સૂક્ષ્મ જીવો છે એ વનસ્પતિ પ્રાણી અને મનુષ્યના શરીરની અંદર પણ જોવા મળે એ વસ્તુ ખાસ યાદ રાખજો સૂક્ષ્મ જીવો માનવ શરીર અને પ્રાણીના શરીરની અંદર પણ જોવા મળતા હોય છે તો હવે મુદ્દો આવે છે સૂક્ષ્મ જીવો અને આપણે આપણે એટલે મનુષ્યો ભાઈ આપણે જાણીએ છીએ કે સૂક્ષ્મ જીવો આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે આપણે એ પણ જાણીએ છીએ કે મોટા ભાગના હાનિકારક જે રોગો છે એ થવા માટે સૂક્ષ્મ જીવો જવાબદાર છે અથવા તો હાનિકારક રોગ સૂક્ષ્મ જીવોના કારણે થાય છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અમુક એવા પ્રકારના સૂક્ષ્મ જીવો છે જે આપણા માટે ઉપયોગી છે અમુક સૂક્ષ્મ જીવો આપણા માટે ઘણા ઉપયોગી છે એવું નથી કે બધા સૂક્ષ્મ જીવો હાનિકારક છે અમુક પર્સેન્ટેજ સૂક્ષ્મ જીવો છે તેને આપણા જીવનની અંદર એટલે મનુષ્યના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે તો વાત
આપણા જે ફાયદાઓ માટે જે વાત કરીએ કે ભાઈ કેવા કેવા ફાયદાઓમાં આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે જેથી કરીને મનુષ્યને ફાયદો થાય તેમાં ઉપયોગી સૂક્ષ્મજીવોની જો વાત કરવામાં આવે ઉપયોગી બરોબર ઉપયોગી સૂક્ષ્મજીવ તો ઉપયોગી સૂક્ષ્મજીવોમાં દહીં બ્રેડ કેક બનાવવા માટે અમુક પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ કે અમુક પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે શું બનાવવા માટે દહીં બ્રેડ કેક જેવા જેવી વસ્તુઓ બનાવવા માટે અથવા પદાર્થનું નિર્માણ કરવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ પ્રાચીન કાળથી આલ્કોહોલ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવતો હતો શું બનાવવા માટે આલ્કોહોલ એટલે એક પ્રકારનો માદક પદાર્થ નશીલો પદાર્થ આલ્કોહોલ પ્રાચીન કાળ એટલે કે ઘણા ભૂતકાળના સમયમાં આલ્કોહોલની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવતો હતો કૃષિ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે પણ અમુક પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે નાઇટ્રોજન સ્થાપનમાં નાઇટ્રોજન ચક્ર એમાં પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે જમીનની ફળદ્રુપતા વધારવામાં જમીનની ફળદ્રુપતા વધારવા જમીનની ફળદ્રુપતા વધારવા પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર ત્યારબાદ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તો તમને ખબર છે કોઈ કાર્બનિક પદાર્થ હોય શાકભાજી હોય અમુક પદાર્થની ચાલો હોય કે ભાઈ કોઈ મૃત સજીવનું દેહ હોય તો આને તમે જમીન ઉપર ફેંકી દો તો અમુક સમય એ તમને ત્યાં જોવા મળતો નથી કારણ કે બેક્ટેરિયા દ્વારા સૂક્ષ્મજીવ બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ જશે જમીન અંદર ભળી જશે જમીન માટે ફાયદાકારક છે તો આ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ સૂક્ષ્મજીવો નો ઉપયોગી મીન્સ કે સૂક્ષ્મજીવો પર્યાવરણને સ્વચ્છ રાખે છે જે આપણા માટે ફાયદાકારક છે ત્યારબાદ ઔષધિની બનાવટ દવાઓની બનાવટ ઔષધિઓની ઔષધિઓની અને અમુક પ્રકારની દવાઓ છે એ સૂક્ષ્મજીવોની મદદથી બનાવવામાં આવે છે આમ ઘણી બધી જગ્યાએ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ આપણે જે આપણા માટે ઉપયોગ કરતા છે આ બધા દવાઓ આપણે વિસ્તારથી પણ જોવાના છે તો આમ ઘણી બધી જગ્યાએ ભલે અમુક પ્રકારના સૂક્ષ્મજીવોથી આપણને ગંભીર હાનિકારક રોગો પણ થાય છે પરંતુ સાથોસાથ ફાયદો પણ થાય છે કે આ બધા પદાર્થો પર્યાવરણ સ્વચ્છ રાખવા દવાઓની બનાવટ આલ્કોહોલ કૃષિ ક્ષેત્ર નાઇટ્રોજન જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ સૂક્ષ્મજીવોનો જ મહત્વનો ફાળો રહેલો હોય છે તો આપણા જીવન સાથે સૂક્ષ્મજીવો આપણું જીવન છે એની સાથે સૂક્ષ્મજીવો અતૂટ રીતે બંધાયેલા છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્લિયર હવે વાત કરીએ વિગતવાર તો ભાઈ દૂધમાંથી દહીંનું રૂપાંતરણ થાય છે તે સૂક્ષ્મજીવોને આધારિત છે શું દૂધમાંથી દહીં ફાયદાકારક છે ને દૂધમાંથી દહીં બાકી દહીં તમે દહીં નામનો પદાર્થ જોઈ જ ના શકો જોઈ શકાય ના જોઈ શકાય તો દૂધમાંથી દહીં દૂધમાંથી દહીં કેવી રીતના બને તો તમે અગાઉના ધોરણમાં છઠ્ઠા સાતમામાં ભણીને આવ્યા છો કે દૂધમાંથી દહીં બેક્ટેરિયાઓની મદદથી દૂધનું રૂપાંતરણ દહીંમાં થતું હોય છે ક્લિયર તો દહીંની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે દહીં હોય છે એમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે
જેમાં મુખ્યત્વે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા મુખ્ય છે. દહી હોય એમાં ઘણા પ્રકારના સૂક્ષ્મ જીવો રહેલા હોય, પરંતુ આ સૂક્ષ્મ જીવોમાં મુખ્યત્વે જો એની અંદર રહેલું હોય દહીંમાં, તો એ હોય છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. આ લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે, જે દહીંની અંદર મુખ્યત્વે રહેલા છે, આ લેક્ટોબેસિલસ દૂધની અંદર શું થાય, વૃદ્ધિ પામે અને દહીંની અંદર પરાવર્તિત થાય છે. આમ આ રીતના દૂધમાંથી દહીંનું નિર્માણ થાય છે. કોની વૃદ્ધિ થવાના કારણે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની વૃદ્ધિ થવાના કારણે દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થાય છે. દૂધ તમે રાખી મૂકો તો સવારે બીજું, રાત્રે દૂધ હોય એમ રાખી મૂકો અને સવારે તમે જુઓ તો એમાં દહીં બનતું હોતું નથી. પરંતુ દૂધ હોય એમાં એક ચમચી જેટલું ચાશ અથવા તો દહીં ઉમેરવામાં આવે, 3-4 ટીપા જેટલું, ત્યારબાદ સવારે તમે એને જુઓ તો એ દૂધ હોય છે એનું રૂપાંતરણ દહીંની અંદર થઈ ગયું છે. કેમ? કેમ કે તમે જે 3-4 ટીપા દહીં કે ચાશ ઉમેરી છે એની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા પણ હતા. હવે તમે એને દૂધમાં ઉમેર્યા અને દૂધમાં એની ત્યાં વિભાજન એટલે એની વૃદ્ધિ થવાના કારણે દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થયું. તો દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થવા માટે મુખ્યત્વે જે બેક્ટેરિયા બહાર ભજવે છે તે ક્યાં? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્યત્વે બહાર ભજવે છે. તો આ લખી શકાય દૂધ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અને આ બાજુ આવે નહીં. ક્લિયર આવે કે ના? તો આ દૂધમાંથી લેક્ટોબેસિલસની મદદથી દહીંમાં રૂપાંતરણ થાય છે. દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થવા માટે મુખ્યત્વે જવાબદાર કોણ? બેક્ટેરિયા. એટલે કે સૂક્ષ્મજીવ. કયા પ્રકારના બેક્ટેરિયા? તો કોઈ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. તો એક માર્કનો મહત્વનો પ્રશ્ન એ બને કે દૂધમાંથી દહીંમાં રૂપાંતરણ થવા માટે જવાબદાર બેક્ટેરિયાના નામ આપો અથવા જવાબદાર બેક્ટેરિયા જણાવો. તો કોણ આવે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. બેક્ટેરિયાની મદદથી પનીર અને અથાણ જેવા ખાદ્ય પદાર્થોની ઉત્પાદનમાં પણ આપણને સહાયતા મળે છે. તમારે અથાણ બનાવવાનું હોય, પનીરની બનાવ ઉત્પાદન કરવાનું હોય, તેમાં અમુક પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ કરવો પડે. ક્લિયર? રવા એટલે કે ભટુરે, એનો જે મુખ્યત્વે છે સંગઠક પદાર્થ છે કોણ હોય છે? દહીં હોય છે. બધું ભટુરે છે કે રવા એટલે દહીંમાંથી બનાવવામાં આવતું હોય છે. ક્લિયર? તો આ દૂધમાંથી દહીંનું રૂપાંતરણ લેક્ટોબેસિલસની મદદથી થાય છે. લેક્ટોબેસિલસ શું છે? બેક્ટેરિયા છે. ક્લિયર? એક એક્ટિવિટી આવે છે. એક્ટિવિટી એકદમ સિમ્પલ છે કે બેકિંગ ઉદ્યોગ બેકિંગ ઉદ્યોગમાં ઇસ્ટનો ઉપયોગ કેવી રીતના કરવામાં આવે છે. એટલે કે આ પેસ્ટ્રી કેકને બનાવતા એમાં એના બનાવટમાં ઇસ્ટ એટલે ફૂગ એટલે સૂક્ષ્મજીવ, એનો કઈ રીતના ઉપયોગ કરવામાં આવે છે. તો બેકિંગ ઉદ્યોગમાં ઇસ્ટનો ઉપયોગ એક્ટિવિટી કેવી છે જોઈ લઈએ. બેકિંગ ઉદ્યોગમાં ઇસ્ટનો ઉપયોગ. બેકિંગ ઉદ્યોગમાં ઇસ્ટનો ઉપયોગ. તો હવે શું કરવાનું છે? બધું બોર્ડ ઉપર લખતો નથી, ખાલી સમજી લો. એક્ટિવિટી છે એટલા માટે 1/2 કિલો મેંદાનો લોટ લેવાનો છે એક વાસણની અંદર. એમાં થોડી ખાંડ ઉમેરવાની છે, ત્યારબાદ એમાં ગરમ પાણી ઉમેરવાનું છે, પછી કણક બનાવવાનું છે. ક્લિયર? એટલે લોટનો પીંડો બનાવવાનો છે. ક્લિયર? હવે શું કરવાનું છે? તમે જ્યારે 1/2 કિલો લોટ, 1/2 કિલો લોટ, ખાંડ અને ગરમ પાણી ઉમેરો છો એ જ સમયે
एक चपटी जेटली ઈસ્ટ ઉમેરવાની છે ઈસ્ટ હું છે ફૂગ છે ઈસ્ટ ઉમેર દેવા છે ત્યારબાદ લોટ ને સરખો બાંધી એટલે કણક બની ગયો હવે 2 કલાક રાખી મૂકવાનું છે 2 કલાક રાખ્યા બાદ જ્યારે 2 કલાક પછી કણકને જોવામાં આવે તો એ તમને ફૂલેલો દેખાશે લોટ નું કદ વધેલું દેખાશે આવો શા માટે થાશે તો અવલોકન પરથી ખ્યાલ આવે કે आज कणक का लोड एम स्वचन द्रव्यमान ईष्ट की वृद्धि थी स्वचन द्रव्यमान ईष्ट की जय वृद्धि थी दरमियान कार्बन डाइऑक्साइड वायु उत्पन्न थोड़ा कार्बन डाइऑक्साइड वायु उत्पन्न थे कारण परपोटा कारण लोड शीख आखो फूली गय तो आ के पेस्ट्री ब्रेड की बनाव आ रीतना थती ईष्ट ना उपयोग कर बना सूक्ष्म जीवों तो आ रीतना व्यापारी उपयोग कर तो भाई विनेगर विनेगर एसिडिक एसिड एसिडिक एसिड बनावट में सूक्ष्म जीवों उपयोग कर दारू अल्कोहल आ बदा व्यापारी क्षेत्र में घो बो उपयोग मैं खबर है तो आ बदा उत्पादन में सूक्ष्म जीवों का उपयोग कर दही जव दही जव चोखा अने कचरेला फलों कचरेला फलों फलों रस में दही से जव से चोखा से कचरेला फलों से એના રસમાં પ્રાકૃતિક રૂપે શર્કરા રહેલી આ શર્કરામાં ઈષ્ટને ઉસેરવામાં આવે છે અને ત્યારબાદ આ ઈષ્ટની મદદથી જે શર્કરા છે એનું આલ્કોહોલમાં રૂપાંતરણ કરવામાં આવે છે સમજાયું ઈષ્ટ એટલે શર્કરા એટલે ખાંડ ક્લિયર કોની મદદથી ઈષ્ટની મદદથી શું બને છે આલ્કોહોલ ક્લિયર ફરીવાર લખું છું હું અહીં બતાવું છું શર્કરા આ શર્કરામાં હતી પ્રાકૃતિક સ્વરૂપે કચરેલા પડો ચોખા જો એની અંદર રહી હતી હવે શર્કરામાં ઈષ્ટને ઉછેરે શર્કરા એટલે ખાંડ ઈષ્ટને ઉછેરી આલ્કોહોલમાં શર્કરાનું રૂપાંતર આલ્કોહોલમાં કરવામાં આવે છે તો ઈષ્ટ અને આલ્કોહોલ ક્લિયર તો જે સુગંધ ઉત્પન્ન થાય છે એ સુગંધ કોની હોય છે આલ્કોહોલની હોય છે ખાંડનું જ્યારે આલ્કોહોલમાં રૂપાંતરણ થતું હોય છે ઈષ્ટની મદદથી ત્યારે એક પ્રકારની સુગંધ ઉત્પન્ન થાય છે એ સુગંધ આલ્કોહોલની હોય છે કારણ કે ખાંડ શર્કરાનું ઈષ્ટની મદદથી આલ્કોહોલમાં રૂપાંતરણ થાય છે ત્યારે સુગંધ ઉત્પન્ન થાય છે એ સુગંધ કોની હોય આલ્કોહોલ હવે આ એક શબ્દ આવે છે આત્મન મહત્વનો પ્રશ્ન મહત્વની ડેફિનેશન આત્મન એટલે શું ક્લિયર તો આત્મન એટલે શર્કરા કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતરણ થાય તેને રૂપાંતરણ થવાની ક્રિયાને આત્મન કહે છે કયો શબ્દ આવે છે આત્મન તો આત્મન ની શોધ કોણે કરી આત્મન કોણે કેવા તો ઈસવીસન 1857 માં લુઈ પાશ્વર નામના વ્યક્તિએ લુઈ પાશ્વર
નામના વ્યક્તિએ આત્મની શોધ કરી હતી. રિપીટ અગેન, 1857 માં લુઈ પાશ્વર નામના વ્યક્તિએ આત્મની શોધ કરી હતી. હવે આત્મન કહેવાય કોને? તો શર્કરા, શર્કરાને, એટલે કે ખાંડનું, આલ્કોહોલમાં રૂપાંતરણ રૂપાંતરણ થવાની ક્રિયાને આત્મન કહે છે. કોને કહેવાય? જે શર્કરા છે, ખાંડ છે, ઈસ્ટની મદદથી આલ્કોહોલમાં જે રૂપાંતરણ થઈ રહ્યું છે એની જે ક્રિયા છે એ ક્રિયાને આત્મન તરીકે ઓળખવામાં આવે છે. કોણે શોધ કરી હતી? બે મહત્વના પ્રશ્નો એક એક વાંચતા. આત્મનની શોધ કરનાર વ્યક્તિનું નામ અથવા તો વૈજ્ઞાનિકનું નામ જણાવો. લુઈ પાશ્વર. ક્યારે? ઈસવીસન 1857. આત્મન એટલે શું? શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની ક્રિયાને આત્મન કહે છે. શર્કરા કે ખાંડ. ક્લિયર? તો બાળકો, આપણા લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બાકીના જે ટોપિકો છે એને નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું. આજે જે માહિતીઓ આપણે પ્રાપ્ત કરી છે એને એકવાર યાદ કરી લઈએ. તો શરૂઆતમાં આપણે પ્રજીવ વિશે માહિતી મેળવી હતી. અમીબા પેરામિશિયમ, અમીબાનો આકાર અ અને પેરામિશિયમ આકાર ચંપલના તળિયા જેવો ક્લાસ મળતા બધા હું છે પ્રજીવ છે. બરોબર? એના થકી થતા હતો ઝાડા અને મેલેરિયા. બરોબર? પ્રજીવો છે, એક કોષીઓ છે. ત્યારબાદ આપણે ફૂગ વિશે પણ જોયું હતું. તો બિલાડીની પોપ, મોલ્ડ, ઈસ્ટ આ ફૂગ છે. ફૂગ પણ એક કોષીય છે. ફૂગના કારણે દાદર, ખરજવું અને કસ જેવા રોગો થાય છે. ત્યારબાદ આપણે લીલ વિશે માહિતી મેળવી. લીલ એક કોષીય અને બહુ કોષીય હોય છે. બરોબર? લીલ ક્યાં જોવા મળે? તો ખડકો ઉપર, પર્વતોમાં, સરોવરમાં, બધી જગ્યાએ લીલ છે જોવા મળે. લીલ ફાયદાકારક પણ છે અને ગેરફાયદાકારક પણ છે. ત્યારબાદ આપણે વાત કરી હતી સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એમ. તો સૂક્ષ્મજીવો છે ઠંડા પ્રદેશો પણ જોવા મળે છે, ગરમ પાણીના ઝરામાં પણ જોવા મળે છે, રણમાં પણ જોવા મળે છે અને દલદલયુક્ત ભૂમિમાં પણ જોવા મળે છે. બરોબર? અમુક સૂક્ષ્મજીવો છે બીજા પર આશ્રિત થયેલા, બીજા પર આધાર રાખતા હોય છે, પરોપજીવી મૃતક જીવ જીવન જીવતા હોય છે. જ્યારે અમુક સૂક્ષ્મજીવો છે સ્વતંત્ર અસ્તિત્વ, ભાઈ અમીબા જેવા સૂક્ષ્મજીવો છે સ્વતંત્ર રૂપે જોવા મળે, જ્યારે બેક્ટેરિયા અને ફૂગ છે સમૂહમાં જોવા મળતા હોય છે. એની વાત કરી ત્યારબાદ સૂક્ષ્મજીવો અને આપણ, તો કે આપણા જીવનમાં સૂક્ષ્મજીવો છે ઘણા મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કેવી રીતના? તો ભાઈ હા, તો ભાઈ સૂક્ષ્મજીવો વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ જોવા મળે છે, મનુષ્યની શરીર અંદર પણ જોવા મળે છે. મહત્વપૂર્ણ કાર્ય કરે છે સૂક્ષ્મજીવો. ત્યારબાદ આપણે દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસના બેક્ટેરિયા આત્મન, કે ભાઈ દહીંમાંથી, સોરી દૂધમાંથી, સોરી સોરી શર્કરામાંથી આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આત્મન કહે છે. લુઈ પાશ્વર નામના વ્યક્તિની આત્મની શોધ કરી હતી. અલગ અલગ પ્રકારની માહિતીઓ આપણે આજના લેક્ચરમાં મેળવી હતી. તો બાળકો, આજના લેક્ચરમાંથી આ જે ટોપિકો ભણ્યા છે એમાંથી કેવા કેવા પ્રકારના જે સવાલો આવે આપણી સામે, ક્વેશ્ચન આવે એની જો વાત કરવા, તો પહેલાં ફૂગના કારણે થતા રોગોના નામ જણાવો, પ્રજીવના કારણે થતા રોગોના નામ જણાવો, ત્યારબાદ સૂક્ષ્મજીવો ક્યાં આવે છે જણાવો, આથણ એટલે શું વ્યાખ્યા, આથણની શોધ કરનાર વ્યક્તિનું નામ લખો. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણી સામે આવી શકે. તો આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે પૂછાય શકે. થેન્ક યુ વેરી મચ.